લોકડાઉન દરમિયાન ગુજરાતના જે વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાવસાયિકો એ લોકો અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હતા એવા લોકોને ગુજરાત રાજ્યમાં પરત લાવવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ત્યાંના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વહીવટીતંત્ર સાથે જરૂરી સંકલન સાધીને અત્યાર સુધીમાં લગભગ 2720 વ્યક્તિઓને પાછા લાવવામાં આવેલ છે. પારસ્પરિક સંકલનના માધ્યમથી રાજસ્થાનમાં 991, ઉત્તરાખંડમાંથી 743, ઉત્તર પ્રદેશમાંથી 464, મધ્યપ્રદેશમાંથી 283, છત્તીસગઢમાંથી 95 અને મહારાષ્ટ્રમાંથી 81 ગુજરાતી ભાઈઓ બહેનોને ગુજરાતમાં પરત લાવવામાં સફળતા મળી છે. મુખ્યમંત્રીશ્રીએ ત્યાંની સરકાર અને વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને આ કાર્યવાહી અત્યાર સુધીમાં પૂર્ણ કરી છે. ગઈકાલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એમાં ગુજરાતના જે વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાવસાયિકો અને અન્ય લોકો ગુજરાત બહાર ફસાયેલા હોય એવા લોકોને પરત લાવવા માટે અને અન્ય રાજ્યના જે શ્રમિકો અથવા વેપારીઓ અથવા છાત્રો ગુજરાતમાં ફસાઈ ગયા છે એને જે તે રાજ્યમાં પરત મોકલવા માટે વિગતવાર ગૃહ મંત્રાલય તરફથી માર્ગનિર્દેશિકા ગાઈડલાઈન આપવામાં આવી છે. જે ગાઈડલાઈન ગૃહ મંત્રાલય દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે એનું સંપૂર્ણપણે પાલન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. એ પ્રક્રિયામાં ગઈકાલે જ અલગ અલગ રાજ્યો સાથે સંકલન સાધવા માટે ગુજરાતના 8 સિનિયર IAS અને 8 સિનિયર IPS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ઓડિશા રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી એમ થેનારસન IAS અને શ્રીમતી નિર્જા ગોત્રુ IPSની નિમણૂક કરવામાં આવી છે. બિહાર અને ઝારખંડ રાજ્ય માટે શ્રી અનુપમ આનંદ IAS અને શ્રી KK ઓઝા IPSની નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી લોચન સેહરા IAS અને શ્રી વિનોદમલ IPSની નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ રાજ્યો અને યુનિયન ટેરિટરી સાથે સંકલનમાં રહીને આ કામ કરવા માટેની જવાબદારી શ્રી રૂપવંતસિંહ IAS અને શ્રી અનિલ પ્રથમ IPSને જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ 3 રાજ્યો માટે શ્રી રાજેશ માંજુ IAS અને શ્રીમતી અર્ચના શિવરે IPSને જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વી રાજ્યો માટે શ્રી હર્ષદ પટેલ IAS અને શ્રી વબાંગ જમીલ IPSને જવાબદારી સોંપવામાં આવી છે. કર્ણાટકા તેલંગાના આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ દક્ષિણ ભારતીય રાજ્યો માટે શ્રીમતી પી ભારતી IAS અને શ્રી વી ચંદ્રશેખર IPSને જવાબદારી સોંપવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકલન કરવા માટે શ્રી રાકેશ શંકર IAS અને શ્રી હસમુખ પટેલ IPSને જવાબદારી સોંપવામાં આવી છે. એમ કુલ 8 IAS અને IPSને આ જવાબદારી સોંપવામાં આવેલ છે. એ જે તે રાજ્યના વહીવટીતંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતના જે લોકો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ તીર્થયાત્રીઓ વ્યાપારીઓ કે અન્ય લોકો જે તે રાજ્યમાં હજુ પણ જો ફસાયેલા હોય તો એને ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા અને ગુજરાતમાં જે શ્રમિકો હોય અથવા વેપારીઓ હોય
इन्हें उड़ीसा के बंगाल के उत्तर प्रदेश के महाराष्ट्र के बीजा राज्यों में मोकलवा माटेनी व्यवस्था त्याना जे ते राज्यना तंत्रना साथे संकलन करीने करवामां आवशे। अहींया अमुक स्पष्टताओ हूँ करवा मांगू छू। आ जे समग्र प्रक्रिया छे ए तबक्कावार हाथ धरवामां आवशे। एक अनुमान प्रमाणे आवता 10-15 दिवस में आ कामगिरी पूर्ण थवानो अंदाज छे। एटले कोईए पण अधीर थईने तरत ज कलेक्टर कचेरी के मामलतदार कचेरीए जवानी जरूर नथी। आजे सांज सुधी में एक वेब पोर्टल ऑनलाइन अरजी माटे तैयार करी देवामां आवशे अने जे ते जिल्ला में जे लोको गुजरात में अत्यारे रहे छे एमने जे ते कलेक्टरना वेब पोर्टल उपर ऑनलाइन अरजी करवानी रहेशे। एवी पण शरत राखवामां आवी छे के जे लोकोने कोई पण जातना लक्षणों होय, शर्दी होय, ताव होय, उधरस होय अथवा बीजी कोई कॉम्प्लिकेशन अत्यारे होय तेने परवानगी हाल आपवामां आवशे नहीं। संपूर्णपणे स्वस्थ होय एवा लोको ज अत्यारे एमां जई शकशे। साथोसाथ ट्रांसपोर्टेशन नी व्यवस्था जे ते ग्रुप द्वारा करवामां आवशे। ट्रांसपोर्टेशन नी व्यवस्था व्यक्ति अथवा ग्रुप जो ट्रेवल करतो होय, सपोज कोई बड़ौदा में एक ग्रुप छे एने महाराष्ट्र जवुं छे तो एना माटे ट्रांसपोर्टेशन नी व्यवस्था जे ते ग्रुप द्वारा करवानी रहेशे। अने ऑनलाइन अरजी करती वखते ए कया वाहन में जवा मांगे छे एनी बधी विगत पण एमां भरवानी रहेशे। एटले डिटेल विगतवार सूचनाओ आजे सांज सुधी में जेमां ऑनलाइन पोर्टल नी व्यवस्था, अरजी केवी रीते करवानी रहेशे एनी व्यवस्था, जे ते जिल्ला में अरजी करवानी रहेशे अने कोई पण लक्षणों धरावता न होय बीमारीना एवा लोकोने ज अत्यारे जवा देवानी छूट आपवामां आवी छे। वधुमां ट्रांसपोर्टेशन नी व्यवस्था व्यक्तिए जाते अथवा ग्रुप में जता होय तो संबंधित ग्रुपे करवानी रहेशे। अत्यारे जे नोडल आईएएस अने आईपीएस ऑफिसर्स गुजरात सरकार द्वारा नियुक्त करवामां आवेला छे ए लोकोए जे ते राज्यना एमना काउंटर पार्ट साथे एमना समकक्ष अधिकारीओ साथे परामर्श करीने गुजरातमांथी बीजा स्टेटमां जाय, बीजामांथी त्रीजा स्टेटमां जाय तो कोई पण जातनी अगवड़ न पड़े परमिशन मेळववामां एनी बाबतमां बधी व्यवस्थाओ सुनिश्चित करशे। ए ज रीते गुजरातना अगाऊ मैं जणाव्युं एम 2720 व्यक्तिओ ऑलरेडी गुजरातमां आवी गया छे, छतां पण जे लोको अत्यारे रोकायेला छे ए स्टेट कंट्रोल रूम 1070 उपर हजू पण पोतानी फरियाद नोंधावी शकशे अने एमने पाछा लावा माटेनी जे कंई पण व्यवस्था शक्य हशे ए नियमोने आधीन करवामां आवशे। बीजो माननीय मुख्यमंत्री श्री द्वारा जाहेरात करवामां आवी हती के 20 एप्रिल थी 10 जून सुधीमां सुजलाम सुफलाम जल अभियाननो त्रीजो तबक्को हाथ धरवामां आवशे। सुजलाम सुफलाम जल अभियानना माध्यमथी गामडामां शहेरोमां आवता तळावो, चेक डेम, नदीओ एने ऊंडा करवानी कामगीरी मशीन द्वारा अथवा श्रमिको द्वारा हाथ धरवामां आवे छे। आवी योजना सरकारना अने जनभागीदारीना मददथी थाय छे जेमां सरकारशीनो फाळो 60% जेटलो होय छे। मने आपने जणावता आनंद थाय छे कि एक ज अठवाडियामां लगभग 88 कामों पूरा पण थया छे अने अत्यारे 46,731 श्रमजीवीओ ए रोजगारी मेळवी रह्या छे। एना उपर अत्यार सुधीमां 4,69,000 घन मीटर जल संचय थई शके तेटलू काम अलग अलग जिल्लाओमां करवामां आवेल छे। सुजलाम सुफलाम जल अभियान एनु जे मास्टर प्लान वर्ष 2020 तैयार थयो छे एमां 414 करोड़ना कामों ने वहीवटे मंजूरी आपवामां आवी छे अने एमां
14,694 કામોનો સમાવેશ થાય છે. 33 જિલ્લામાં હાલ આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને 46,731 શ્રમજીવીઓ દ્વારા એના ઉપર કામ થઈ રહ્યું છે. ઘણી બધી મશીનરી પણ એ કામ અત્યારે કરી રહી છે ગ્રામ્ય કક્ષાએ. અને 4,69,000 ઘન મીટર જળ સિંચાઈની વ્યવસ્થા આ અભિયાનના માધ્યમથી અત્યાર સુધીમાં માત્ર એક જ અઠવાડિયામાં કરવામાં આવેલ છે. એ જ રીતે મનરેગા હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ શ્રમિકો રોજગાર મેળવી શકે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની બેઠકમાં અને એ પહેલાં પણ કલેક્ટરશ્રીઓને તાકીદ કરી હતી. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દરેક જિલ્લામાં વધુમાં વધુ કામો મનરેગા હેઠળ શરૂ થાય અને શ્રમિકોને રોજીરોટી મળે એ બાબતની બધી કાર્યવાહી કરવામાં આવેલ છે. આજની તારીખે મનરેગાના કામ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં કુલ મળીને 1,11,000 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે, જે પૈકી દાહોદ જિલ્લામાં 16,623 શ્રમિકો, છોટાઉદેપુર જિલ્લામાં 8,435 શ્રમિકો, બનાસકાંઠા જિલ્લામાં 6,786 શ્રમિકો, ભાવનગર જિલ્લામાં 6,380 શ્રમિકો, પંચમહાલ જિલ્લામાં 9,309 શ્રમિકો, સાબરકાંઠા જિલ્લામાં 6,221 શ્રમિકો અને તાપી જિલ્લામાં 5,648 અને અન્ય જિલ્લામાં બી શ્રમિકો કામ કરે છે. એમ કુલ 1,11,000 જેટલા શ્રમિકો આજે મનરેગાના કામ ઉપર આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્કના ઉપયોગ કરીને એ ગરીબ લોકો, મજદૂરો એ પોતાની રોજીરોટી મનરેગાના કામોના માધ્યમથી મેળવી રહ્યા છે. જે શહેરી વિસ્તારોમાં પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં આજની તારીખે 243 જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ ગયા છે અને આ ખાનગી બાંધકામના જે પ્રોજેક્ટ શહેરી વિસ્તારમાં ચાલે છે એમાં ખાસ કરીને રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં જ્યાં શ્રમિકોને ત્યાં ને ત્યાં જ રહેવાની વ્યવસ્થા છે, લોક ઇનની વ્યવસ્થા છે, એવા વિસ્તારોમાં પણ 243 જેટલા પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે, જેના ઉપર 22,000 જેટલા બાંધકામ મજૂરો અને અન્ય શ્રમિકો પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે. એ જ રીતે કોર્પોરેશન વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા, અલગ અલગ સરકારી વિભાગ દ્વારા 633 જેટલા કામ અત્યારે શરૂ છે, જેના ઉપર લગભગ 25,000 શ્રમિકો રોજીરોટી મેળવી રહ્યા છે. આમ શહેરી વિસ્તારમાં જે પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ચાલે છે અને જે ગવર્મેન્ટ અને કોર્પોરેશનની જે એક્ટિવિટી ચાલે છે એના ઉપર લગભગ 47,000 શ્રમિકો પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે અને આ પ્રોજેક્ટ પણ સારી રીતે આગળ વધી રહ્યા છે. ધન્યવાદ.